અમદાવાદ જિલ્લાના ધોળકામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. 17 વર્ષ સુધી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર રહેલા પ્રદ્યુમનસિંહ ચાવડા સહિત ધોળકા માર્કેટયાર્ડના 6 ડિરેક્ટરોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપી દેતા સ્થાનિક રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે. જિલ્લા પંચાયત, વિધાનસભા જેવી ચૂંટણી લડનાર અને ધોળકા વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ તરફથી આગેવાન તરીકે આગેવાની કરી 17 વર્ષ જેટલા સમયથી પક્ષમાં સક્રિય કાર્યકર તરીકે કામ કરનાર પ્રદ્યુમનસિંહ ચાવડાએ 5 સાથી મિત્રોએ પણ જાહેર જીવનમાંથી દૂર રહેવા માટે કોંગ્રેસ પક્ષમાંથી વિરામ લીધો છે. પ્રદ્યુમનસિંહ પ્રતાપસિંહ ચાવડા, હું છેલ્લા 17 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર તરીકે, આગેવાન તરીકે રહ્યો છું. ધોળકા વિધાનસભામાં કોંગ્રેસ પક્ષની ટિકિટ ઉપર 2012માં હું વિધાનસભાનું ઇલેક્શન પણ લડ્યો છું. ત્યારબાદ મને કોંગ્રેસે જે કંઈ જવાબદારી આપી એ મેં મારી જવાબદારીપૂર્વક, નિષ્ઠાપૂર્વક મેં મારી જવાબદારી પણ નિભાવી છે. અને કોંગ્રેસ પક્ષનો હું આભારી છું. સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો અને મારા મિત્રોનો પણ હું આભારી છું. અમારા અમુક અંગત કારણોસર અમે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપીએ છીએ અને પક્ષ છોડીએ છીએ. અમારી પાસે અત્યારે કોંગ્રેસનો કોઈ હોદ્દો નથી, પણ અમે કોંગ્રેસ પક્ષમાંથી અત્યારે હાલ જાહેર જીવનમાં સક્રિય નહીં રહેવા માટે થઈને અમે કોંગ્રેસ પક્ષને છોડીએ છીએ. મારી સાથે મારા 5 મિત્રો, જેમાં વિપુલભાઈ પટેલ જે ધોળકા તાલુકા સંઘના ચેરમેન છે અને એપીએમસીના ડિરેક્ટર પણ છે, ધવલભાઈ પટેલ જે એપીએમસીના પૂર્વ વાઇસ ચેરમેન અને એપીએમસીના ડિરેક્ટર પણ છે, બાબુભાઈ ચાવડા જે એપીએમસીના ડિરેક્ટર છે, મયુરસિંહ ચાવડા જે એપીએમસીના ડિરેક્ટર અને સંઘમાં પણ ડિરેક્ટર છે, નટવરસિંહ દાયમા જે એપીએમસીના ડિરેક્ટર છે અને સંઘના પણ પૂર્વ ડિરેક્ટર છે, અમે બધા ભેગા થઈ જાહેર જીવનથી દૂર જવા માટે થઈને અમે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપીએ છીએ. અત્યારે કોઈ કારણ છે નહીં, અમારે સક્રિય રાજકારણમાં રહેવું નથી, એના માટે અમે રાજીનામું આપીએ છીએ. કોંગ્રેસ પક્ષનું કે અમને પક્ષથી કે બીજા કોઈથી અમને કોઈ વાંધો કે વિરોધ નથી.